गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी चोपड़ी में छठा चैप्टर विषे जोईशू। तो दरेक विद्यार्थी मित्रों, अंग्रेजी चोपड़ी में छठो पाठ करो, पाना नंबर 26। साउंड्स ऑफ एनिमल्स एंड बर्ड्स, एट्ले कि प्राणियों अने पक्षीओना अवाज विषे अहीं कहूँ छे। पहलू छे कूतरानु चित्र। शानु छे? कूतरानु चित्र। अ डॉग बार्क, बार्क एटले भसू। कूतराने अवाजने अंग्रेजी में शू कहेवामां आवे छे? बार्क, बार्क एटले भसवू। बीजू छे अ कैट म्यू। शू कहे छे? अ कैट, कैट एटले बिलाड़ी। तो बिलाड़ी नो अवाज केवो छे? म्यू एटले म्याव म्याव करवो। शू थाय छे? म्यू एटले म्याव म्याव करवो। अ काव मू। अ काव, काव एटले गाय। तो गाय नो अवाज केवो छे? तो के मू एटले भांभरवू। शू थाय छे? मू एटले भांभरवू। पछी छे अ सीप ब्लीट। सीप एटले घेटू। शू थाय छे? सीप एटले घेटू। तो ब्लीट एटले बे बे करवू, एनो अवाज केवो छे? बे बे करवू। अ पीग, पीग एटले भून। शू थाय छे? पींग एटले भून। अ पींग ग्रंट, एनो अवाज ग्रंट, ग्रंट एटले डड़कवू। શું થાય છે? ગ્રંટ એટલે દરકવું। આગળ છે અ ડોંકી, ડોંકી એટલે ગઢેડો। બ્રે એટલે, બ્રે એટલે ભૂખવું। શું થાય છે? એનો અવાજ બ્રે એટલે ભૂખવું। અક્રો શું છે? અ ક્રો, ચાલો તેનો અવાજ શું છે? ક્રો એટલે કાકા કરવું। ક્રો એટલે કાકા કરવું। આગળ છે અ કોક, એટલે કો, એમાં કો થાય છે, પહેલાંમાં ક્રો થાય છે। તો કો એટલે કૂકડી કૂક કરવું। શું થાય? કૂકરે કૂક કરવું। એના પછી છે અ ડક, ડક એટલે બટક। ક્વેક, બટકનો અવાજ। શું થાય છે? ક્વેક એટલે બટકનો અવાજ। આગળ જોઈએ અ હેન, ક્લક। હેન એટલે મરઘી। શું થાય છે? હેન એટલે મરઘી, ક્લક એટલે કે મરઘીનો અવાજ। એના પછી છે અ ડવ, એટલે કુ, કુ એટલે ગુગુ કરવું। ડવ એટલે કબૂતર, કબૂતરનો અવાજ કેવો છે? ગુગુ કરવો। અ લાયન એટલે કે રોવર્સ, રોવર્સ એટલે ગર્જના કરવી। લાયન એટલે સિંહ, સિંહનો અવાજ કેવો છે? ગર્જના કરવી। આગળ જોઈએ અ હોર્સ, અ હોર્સ એટલે નેય, તો નેય એટલે હણહણવું। શું થાય? નેય એટલે હણહણવું। એના પછી છે એન એલિફન્ટ, એન એલિફન્ટ એટલે ટ્રમ્પેટ, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ। એના પછી છે અ ગોટ, એટલે કે બ્લીટ એટલે બે બે કરવું, ગોટ એટલે બકરી, બ્લીટ એટલે બે બે કરવું, બકરીનો અવાજ કેવો છે? બે બે કરવું। મેડમ ફરીથી બોલે છે, દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળો। બાર્ક એટલે ભસવું, બાર્ક એટલે ભસવું। મ્યુ એટલે મ્યાવ મ્યાવ કરવું। મૂ એટલે ભાંભરવું। બ્લીટ એટલે બે બે કરવું। જો અહીંયા બ્લીટ બબ્બેની અંદર આવે છે, ઘેંટાની અંદર પણ આવે છે અને બકરીની અંદર પણ આવે છે, બંનેનો અવાજ કેવો છે? બે બે કરવું। ગ્રંટ એટલે ગરકવું, બ્રે એટલે ભૂકવું, ક્રો એટલે કાકા કરવું ને ક્રો, કો એટલે કૂકરે કૂક કરવું, ક્વોક એટલે બટકનો અવાજ, ક્લક એટલે મરઘીનો અવાજ, કૂ એટલે ગુગુ કરવું, રોવર એટલે ગર્જના કરવી, ને એટલે હણહણવું, ટ્રમ્પેટ એટલે હાથીનું બોલવું અને બ્લીટ એટલે બે બે કરવું। ચાલો હવે આપણે પાછળ જોઈએ
ફન ટાઈમ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજ સાથે શબ્દ જોડવાના છે. જો અહીંયા આપણે શું કરેલું છે, પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્ર આપ્યા છે અને ત્યાં ખાલી જગ્યા આપી છે. તો દરેક જગ્યાએ આપણે પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખવાના છે અને એના અવાજ સાથે આપણે એને જોડકું જોડવાનું છે. તો અહીંયા આપણે એનિમલ્સનો અવાજ છે ટ્રમ્પેટ. તમને બધાને ખબર જ છે કે એનિમલ્સનો અવાજ કેવો છે, ટ્રમ્પેટ્સ. ચલો અહીંયા બાજુમાં આપ્યું છે આપણને, શાનું ચિત્ર આપ્યું છે, લાયન. તો આપણે અહીંયા શું લખી શકીશું, લાયનનો સ્પેલિંગ. તો આપણે ઉપર ખાનામાંથી શોધીએ તો આ રહ્યો, તો અહીંયા આપણે લખીએ LION, બરાબર ને, LION. ચલો લાયનનો અવાજ કેવો છે, તો તમને બધાને ખબર જ છે કે રોવર્સ એટલે ગર્જના કરવી. તો આમાં રોવર્સનો સ્પેલિંગ ક્યાં છે, તો ROARS, એટલે અહીંયા જોરકું જોડાઈ ગયું. આગળ જોઈએ, અહીંયા શાનું ચિત્ર છે, તો હોર્સ એટલે ઘોડો. તો હોર્સનો સ્પેલિંગ ઉપરથી શોધીને લખો તો આ રહ્યો, તો HORSE, બરાબર. ચલો હોર્સ એટલે ઘોડો, તો ઘોડાનો અવાજ કેવો છે, તો તમે બધા મને કહો, એટલે હોર્સ એટલે ને એટલે હણહણવું. તો આપણે નેનું આની સાથે જોડકું જોડાઈ ગયું, બરાબર. ચાલો એના પછીનું ચિત્ર શાનું આપ્યું છે આપણને, તો કબૂતર, બરાબર. તો કબૂતરનો સ્પેલિંગ ઉપરથી શોધો ક્યાં છે, તો આ રહ્યો પહેલો. તો અહીંયા આપણે લખી શકીએ છીએ DOVE, ડવ. ડવ એટલે કબૂતર, બરાબર. ચાલો ડવ એટલે કબૂતર, તો કબૂતરનો અવાજ કેવો છે, તો ક્રૂ. અહીંયા ક્યાં છે, તો સૌથી ઉપર, ત્યાં એનું જોરકું જોડાઈ જશે. ચાલો આ બાજુ છે મરઘાનું ચિત્ર છે, તો એને ઉપરથી આપણે એનો સ્પેલિંગ શોધીને લખીએ, તો કોક. તો અહીંયા આપણે લખીશું COCK, કોક, બરાબર. ચાલો એનો અવાજ કેવો છે, તો આપણે શોધીને લખીએ, તો ક્રો. ક્યાં છે, તો સૌથી નીચે, KROWS, જોરકું જોડાઈ ગયું. ચાલો અહીંયા શાનું ચિત્ર છે, કાવ. તેનો સ્પેલિંગ ઉપરથી શોધીને લખો, તો COW, બરાબર. ચાલો એનો અવાજ કેવો છે, તો મું એટલે ભાંભરવું, એટલે આપણે એની સાથે જોરકું જોડાઈ ગયું. ચલો છેલ્લું છે ગોટ એટલે બકરી, તો ઉપરથી ગોટનો સ્પેલિંગ શોધીને લખો, તો GOAT, ગોટ. ગોટ એટલે બકરી. ચાલો એનો અવાજ કેવો છે, બે બે કરવું, બ્લીડ એટલે બે બે કરવું, બરાબર. દરેકે જોરકા જોડી દીધા મેડમની સાથે. ચલો સરસ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોના જોરકા જોડાઈ ગયા. આગળ જોઈએ આપણે અહીંયા પણ એવું જ આપ્યું છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેના અવાજ સાથે શબ્દો સાથે જોડકા જોડો, બરાબર ને. તો આપણે પહેલું ચિત્ર શાનું છે જોવું જોઈએ. અહીંયા શાનું છે, ડોગનું. શાનું ચિત્ર છે, ડોગ, એટલે આપણે અહીંયાથી શોધીને આપણે ડોગનો સ્પેલિંગ લખીશું. તો આ રહ્યો DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. ચાલો ડોગનો અવાજ શું છે બોલો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો, બાર્ક. બાર્ક એટલે ભસવું. તો અહીંયા બાર્કનો સ્પેલિંગ ક્યાં છે, આ રહ્યો. ચાલો બીજા નંબર પર છે કેટ, CAT, કેટ એટલે બિલાડી. ચાલો બિલાડીનો અવાજ છે મ્યુ, મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું, તેનો આ રહ્યો. પછી છે ગેતું એટલે કે સીપ, ઉપરથી સીપનો સ્પેલિંગ શોધીને લખો, તો SHEE, સીપ. ચાલો સીપનું શું છે, બ્લીડ એટલે બે બે કરવું, એટલે આ રહ્યો. ચાલો એના પછી છે અહીંયા પાછું શું શાનું ચિત્ર આપ્યું છે, ગઢેડાનું એટલે કે ડોંકી. તો ડોંકીનો સ્પેલિંગ ઉપરથી શોધીને લખો, તો આ રહ્યો DONKEY, બરાબર. ચાલો ડોંકીનો સ્પેલિંગ શોધીને લખો આપણે, હવે એને ચિત્ર જોડો. તો ડોંકીનો અવાજ કેવો છે, બે. ક્યાં છે એનું, ઉપર પહેલું, એની સાથે જોડકું જોડી દેવું. આગળ જોઈએ, અહીંયા પિંગનું ચિત્ર આપ્યું છે, પિંગનો અવાજ કેવો છે, ગ્રંટ. ગ્રંટનો સ્પેલિંગ ક્યાં છે, સૌથી નીચે. ગ્રંટ એટલે ડરકવું. ચાલો અહીંયા શાનું ચિત્ર છે, બટકનું. તો બટકનું સ્પેલિંગ ઉપરથી શોધીએ આપણે, તો DUCK, ડક એટલે બટક. તેનો અવાજ કેવો છે, ક્વક એટલે
બટકનો અવાજ. અહીંયા પછી છે કાગડો, સી આર ઓ ડબલ્યુ, પટી સ્પેલિંગ જોઈને લખો, સી આર ઓ ડબલ્યુ. ચાલો એનું જોરકું જોરો જોઈએ, એનો અવાજ કેવો છે, તો ઉપર અહીંયા. એના પછી છે મરઘી, એટલે કે એચઈએન, હેન. ચાલો એનો અવાજ કેવો છે, ક્લક, એ આ રહ્યો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્પેલિંગ અને ચોરકા જોડી દીધા. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આગળનું જે પ્રકરણ છે, આગળનો જે પાઠ છે, તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.